અરવલ્લી જિલ્લામાં સમગ્ર રાષ્ટ્રમાં રહેતા મનુષ્યોને સરકાર દ્વારા કે અન્ય કોઈ પણ સંસ્થા કે મનુષ્ય દ્વારા અન્યાય થતા જ રહે છે ત્યારે મનુષ્ય પોતાને ખૂબ જ કમજોર સમજીને સંસ્થા સામે હાર માની લે છે ત્યારે આ અન્યાય સામે લડવા માટે મનુષ્ય પાસે કોઈ પણ સહારો હોતો નથી ત્યારે માનવ અધિકાર પંચ જેવી સાર્ક નેશન ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશન સંસ્થાની અરવલ્લી જિલ્લામાં સ્થાપના કરવામાં આવી છે સમગ્ર રાષ્ટ્રમાં રહેતા મનુષ્યને સરકાર દ્વારા કે અન્ય કોઈ પણ સંસ્થા કે મનુષ્ય દ્વારા અન્યાય થતા જ રહે છે ત્યારે મનુષ્ય પોતાને ખૂબ જ કમજોર સમજીને સંસ્થા સામે હાર માની લે છે ત્યારે આ અન્યાય સામે લડવા માટે મનુષ્ય પાસે કોઈ પણ પ્રકારનો સહારો હોતો નથી ત્યારે માનવ અધિકાર પંચ જેવી સાર્ક નેશનલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના સંસ્થાની અરવલ્લી જિલ્લામાં સ્થાપના કરવામાં આવી હતી જે આ સંસ્થા દ્વારા માનવ અધિકારને લગતા તમામ કાર્યોની જાગૃતિનું કાર્ય કરશે તેમજ માનવી કોઈ પણ સંસ્થા કે સરકાર દ્વારા અન્યાય કે કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો તેના નિવારણ માટે આ સંસ્થાને કાર્યરત કરવામાં આવી છે જેના ચેરમેન તરીકે જીતેન્દ્રભાઈ પટેલ અને વાઇસ ચેરમેન રાજેશભાઈ પ્રજાપતિને નિમણૂક કરવામાં આવ્યા હતા તેમજ આ સંસ્થાનું ઉદ્ઘાટન સંસ્થાના નેશનલ ડાયરેક્ટર અને ગુજરાત સ્ટેટના ચેરમેન મુકેશ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાની માનવ અધિકાર પંચની આજે અમે અરવલ્લી જિલ્લામાં ઓફિસનું મુહૂર્ત કરેલ છે અમારા ગુજરાત સ્ટેટના ચેરમેન માનનીય મુકેશ ગુપ્તાજી અહીં ઉપસ્થિત છે અને એમના માર્ગદર્શનમાં અમે માનવ અધિકાર પંચની જે કામ હોય ગરીબોની સેવાઓનો કોઈ પણ કાનૂની સહાય આ તે જે તે કામ હોય ગરીબોને લગતો એ તમામ કામ અમે અહીંથી કરવાના છીએ એ માટે અમારે ટીમ તૈયાર કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે આ સંપૂર્ણ માનવ અધિકાર લોકોને સુધી પહોંચે લાભો એ માટે પ્રયત્ન કરીશું ઋતુલ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ અરવલ્લી